नमस्कार। एक्सीडेंटल डेथ एंड डिजेबिलिटी बेनिफिट एटले के आकस्मिक मृत्यु अने कायमी अपंगता नो लाभ ए इन्स्योरेंस नी पॉलिसी में राइडर तरीके आपवामां आवे छे। तो शू आपने आ राइडर विषे ख्याल छे? तो चालो आपणे जाणीए एक्सीडेंटल डेथ एंड डिजेबिलिटी बेनिफिट राइडर शू छे। हवे एक्सीडेंटल डेथ एटले शू? तो के आकस्मिक मृत्यु। हवे आकस्मिक मृत्यु आपणे कोने कहेशू? तो के एवी मृत्यु के जे मृत्यु आकस्मिक त्वरित अने वाइगोरस एटले के भयानक होय। कुदरती मृत्युमां शुं थाय छे? तो के व्यक्तिनी आवरदा पूरी थई जाय अथवा तो कोई बीमारी लागू पड़े तो व्यक्तिनुं अवसान थतुं होय छे। परंतु आकस्मिकनी अंदर अचानक सडन डेथ थाय छे। हवे एनुं उदाहरण आपणे जोईए तो के मार्ग अકસ્માત, कोई जनावर छे एना द्वारा हुमलो, अथवा तो कुदरती आपत्तिओ जेवी के वावाझोडुं, पूर मां माणस तणाई जाय, तेने एक्सिडेंटल डेथ एटले के आकस्मिक मृत्यु कहेवामां आवे छे। हवे कायमी अपंगता एटले शुं? तो के कायमी अपंगता एटले एक्सिडेंट थी अथवा कोई बीमारी थी व्यक्ति एना रोज बरोजना कार्यो करवा माटे असक्षम थई जाय, एटले के पेरालिसिस थई जाय, व्यक्ति पथारीवश थई जाय, तो ए रोजबरोजनी व्यक्ति रोजबरोजना कार्यो करी शकतुं नथी। हवे जो रोजबरोजना कार्यो न करी शके तो ए कायमी अपंग थई गयो गणाय। आ कायमी अपंगता अने एक्सिडेंट डेथनी अंदर शू शू फायदा मळवा पात्र छे ए आपणे जोईए। तो के एक्सिडेंटली मृत्यु थाय तो व्यक्तिने वीमा राशि तो मळे छे, प्लस एक्सिडेंटली मृत्यु थयो छे एटले एक वधारानी वीमा राशि मळे, प्लस जेटला वर्ष पॉलिसी चालेली होय एटला वर्षनुं बोनस, अने प्लस जो फाइनल एडिशनल बोनस होय तो ए पण मळवापात्र थाय छे। हवे कायमी अपंगतामां शुं फायदो छे? तो के व्यक्ति कायमी अपंग थई जाय तो एने 10 वर्ष माटे जे एक वधारानी वीमा राशि छे ए 10 वर्षना हप्तामां एने दर महीने चूकववामां आवे छे। अने जो ए दरमियान व्यक्तिनी गैरहाजरी थई जाय अने 10 वर्ष जो पूरा थयेला न होय तो बाकी रहेला जे वर्षोना हप्ता छे એ એક સાથે એના મૃત્યુ વખતે ચૂકવી દેવામાં આવે છે। કાયમી અપંગ વ્યક્તિ થાય ત્યારે એને પ્રીમિયમ ભરવાનું બંધ થઈ જાય છે, એક વધારાની વીમા રાશિ છે એ 10 વર્ષના હપ્તા પેટે ચૂકવવામાં આવે છે, અને જ્યારે પોલિસી મેચ્યોર થાય અથવા તો એ દરમિયાન વ્યક્તિની ગેરહાજરી થાય તો ફરીથી વીમા રાશિ પ્લસ બોનસ અને પ્લસ ફાઇનલ એડિશનલ બોનસ જો હોય તો ચૂકવવામાં આવે છે। હવે એક્સિડેન્ટલ ડેથ એન્ડ ડિસેબિલિટી બેનિફિટના લાભ લેવા માટે કઈ કઈ શરતો અથવા તો એના લક્ષણો હોય છે? તો એક્સિડેન્ટલ ડેથ એન્ડ ડિસેબિલિટી બેનિફિટનો રાઇડર 18 વર્ષની વ્યક્તિ થાય ત્યારે એને મળવાપાત્ર થાય। આ રાઇડર વ્યક્તિ પોતાની પોલિસી દરમિયાન કોઈ પણ સમયે લઈ શકે, પણ શરત એટલી જ છે કે પોલિસી છે એ પોલિસીના 5 વર્ષ ઓછામાં ઓછા પાકવાને 5 વર્ષની વાર હોય, એટલે મિનિમમ 5 વર્ષનો ગાળો હોય ત્યારે પણ આ પોલિસી લઈ શકાય છે। શરૂઆતમાં જ પોલિસી લેવું એ હિતાવહ છે। એક્સિડેન્ટલ ડેથ એન્ડ ડિઝેબિલિટી બેનિફિટ એ 10,000ના સમયસોડથી એટલે 10,000ના વીમા રાશિથી માંડી મહત્તમ 1 કરોડ સુધીની વીમા રાશિ આપ લઈ શકો। દાખલા તરીકે આપણા હીરો રમેશભાઈનું કાર અકસ્માતમાં ઈજાઓ પહોંચે છે અને તે રોજબરોજના કાર્યો કરવા માટે અસક્ષમ થઈ જાય છે। એણે 1 કરોડનું વીમા લીધી છે અને 1 કરોડનું ડિસેબિલિટી એન્ડ એક્સિડેન્ટલ બેનિફિટ પણ લીધેલું છે। આ ઉદાહરણની અંદર રમેશભાઈ કાયમી અપંગ બની જાય છે તો LIC ઓફ ઇન્ડિયા 1 કરોડ રૂપિયાની જે વીમા રાશિ છે એ એમને 10 વર્ષના હપ્તા પેટે આપવાની શરૂઆત કરી દેશે। એનું જે પ્રીમિયમ છે એ પ્રીમિયમ ભરવાનું બંધ થઈ જાય છે, 5 વર્ષ પછી પોલિસી પાકી જાય છે। હવે 1 કરોડ 10 વર્ષમાં ચૂકવવાના હતા, 5 વર્ષ સુધી એમણે માત્ર 50 લાખ જ મળેલા છે,
तो बाकीना 50 लाख रुपया प्लस 1 करोड़ जो वीमा राशि है ई अने प्लस पॉलिसी दरमियान भेगू थयेलू जो बोनस है ई ए पण मळवापात्र थशे। હવે આ જ ઉદાહરણ આપણે બીજી રીતે જોઈએ કે માની લ્યો કે રમેશભાઈનું કાર અકસ્માતમાં મૃત્યુ થઈ જાય છે, તો એવા સંજોગોમાં એમણે 1 કરોડની પોલિસી લીધેલી છે, તો એવા સંજોગોમાં 1 કરોડની પોલિસી તો મળશે પ્લસ 1 વધારાની વીમા રાશિ મળશે, જે એક્સિડેન્ટલ ડેથ થયેલું છે એનું 1 વધારાનું વીમા રાશિ મળશે, પ્લસ જેટલા વર્ષ પોલિસી ચાલેલી હોય એનું બોનસ મળવાપાત્ર થશે અને પ્લસ ફાઇનલ એડિશનલ જો હોય તો એ પણ મળવાપાત્ર થશે। તો આ હતી એક્સિડેન્ટલ ડેથ એન્ડ ડિસેબિલિટી બેનિફિટની સમજૂતી। તો અંતે હું દર વખતે કહું છું એમ જ કે સ્વસ્થ રહ્યો, સલામત રહ્યો, ખુશ રહ્યો। જય હિન્દ।